अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आ वीडियो में आप ये जुआवा मांगिए जावा स्क्रिप्ट प्रोग्राम है એ ક્યાં અને કેવી રીતે લખવા આ ડીવીડીની સાથે મેં તમને એક્ઝામ્પલ્સ બધા આપેલા છે તો એ ઝીપ ફાઇલ જો તમે ખોલી લીધી હોય તો તમારા સી ડ્રાઈવની અંદર એક્ઝામ્પલ ફોલ્ડર તમે બનાવ્યું હશે કે જેની અંદર આ બધા એક્ઝામ્પલ્સ છે તો એ આપણે ચાલુ કરીએ અને એક્ઝામ્પલ ફોલ્ડરની અંદર તમે જોશો તો આ બધા એક્ઝામ્પલ છે કે જે આપણે જોવાના છે કે જેમાંના પહેલાં ચાર એક્ઝામ્પલ આજે આપણે જોવા માગીએ છીએ તો આપણે પહેલાં ચારે ચાર એક્ઝામ્પલ એક સાથે સિલેક્ટ કરી લઈશું એટલે પહેલાં ની ઉપર મેં ક્લિક કર્યું અને શિફ્ટ કરીને ચોથાની ઉપર ક્લિક કર્યું એટલે ચારે ચાર વસ્તુ સિલેક્ટ થઈ ગઈ ને ત્યાર પછી આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને એડિટ વિથ નોટપેડ પર ક્લિક આપીશું એડિટ વિથ નોટપેડ પર ક્લિક આપીશું એટલે ચારે ચાર ફાઇલ છે એ નોટપેડમાં ઓપન થઈ જશે અને આ પહેલા ભાગની અંદર આપણે જોઈ ગયા કે કઈ રીતે આજે નોટપેડ પ્લસ પ્લસ છે એને ડાઉનલોડ કરી શકીએ ઇન્સ્ટોલ કરી શકીએ વગેરે આપણે બધી બાબતો જોઈ ગયા છે પહેલા ભાગની અંદર હવે જો તમે એ ના જોયો હોય કાંઈ તમારા કોમ્પ્યુટરની અંદર નોટપેડ પ્લસ પ્લસ ના હોય તો પણ વાંધો નથી જો તમારી પાસે એ ના હોય તો પછી તમે જે વિન્ડોઝની સાથે સાદું નોટપેડ આપવામાં આવે છે એ નોટપેડની અંદર પણ તમે ઓપન કરી શકો નોટપેડની અંદર તમે જો ઓપન કરશો તો તમે એક એક જ પ્રોગ્રામ એક વખતની અંદર ઓપન કરી શકશો અને એક પ્રોગ્રામ જ્યારે તમે ઓપન કરશો ત્યારે તમને બધી જે કલર કરેલી બાબતો અહીંયા તમને જોવા મળે છે એ કલર કરેલી બાબતો પણ જોવા નહીં મળે પણ બ્લેક એન્ડ વ્હાઇટ જ જોવા મળશે પણ પ્રોગ્રામને એનાથી કોઈ ફરક નથી પડતો આ નોટપેડ પ્લસ પ્લસ આપણે ફક્ત એટલા માટે વાપરીએ છીએ કે આપણે વધારે સારી રીતે સમજી શકીએ એટલા માટે અને લખવામાં પણ થોડીક આસાની રહે એટલા માટે પણ પ્રોગ્રામને કોઈ ફરક નથી પડતો એટલે તમે જો પેડની અંદર લખશો તો પણ ચાલશે અને નોટપેડ પ્લસ પ્લસની અંદર લખશો તો પણ ચાલશે પણ અહીંયા મેં નોટપેડ પ્લસ પ્લસની અંદર બધા પ્રોગ્રામ બતાવ્યા છે તો પહેલો પ્રોગ્રામ આપણે જોઈએ તો એનું નામ છે ઈ એક્સ વન ડોટ એચ જાવા સ્ક્રિપ્ટના પ્રોગ્રામ પણ છે એ એચ ટીએમએલ એક્સટેન્શનની અંદર જ લખાય છે મેઇન આપણી ફાઇલ જે છે એ એચટીએમએલ ફાઇલ છે અને એની અંદરથી આપણે જાવા સ્ક્રિપ્ટને બોલાવી શકીએ છીએ અથવા તો જાવાસ્ક્રિપ્ટ એની અંદર લખવામાં આવે છે જાવાસ્ક્રિપ્ટ લખવા માટેની ટોટલ ચાર રીત છે કે જેમાંની પહેલી રીત આપણે પહેલાં એક્ઝામ્પલની અંદર જોઈશું તો અહીંયા ઓલરેડી તમને આ બધા કમાન્ડ ખબર છે એટલે આપણે એની વધારે ડિસ્કશન નહીં કરીએ કે ડોક્ટાઈપ છે એ એચડીએમએલ લખેલું છે ત્યાર પછી આપણે કોમેન્ટ લાઇન લખેલી છે જાવાસ્ક્રિપ્ટ સ્ક્રિપ્ટ ઇનસાઇડ લિંક હવે કોઈપણ લિંક લખતા હોય ધારો કે આપણે ઓલરેડી એચ ની અંદર આ ટેગ શીખી ગયા છે એ ટેગ એન્કર ટેગ તો એન્કર ટેગની અંદર આપણે એચ આર લખીએ છીએ હાઈપર રેફરન્સ તો હવે હાઈપર રેફરન્સ એ ખાસ કરીને બીજું કોઈ વેબ પેજ ખોલવા માટે છે જ્યારે આપણે બીજી કોઈ લિંક ના ખોલવી એટલે કોઈ બીજું પેજ ના ખોલવું હોય પણ જો આપણે ફક્ત જાવા સ્ક્રિપ્ટનું એક એલર્ટ મેસેજ ખોલવું હોય તો આપણે ડાયરેક્ટલી લિંકની અંદર આ રીતે ઇન્વર્ટેડ કોમા કરી અને લખી શકીએ છે જો કદાચ તમને આના ફોન્ટ નાના લાગતા હોય તો હું કંટ્રોલ પ્લસ કરીને થોડાક મોટા ફોન્ટ કરું જેથી તમે વધારે સારી રીતે એને જોઈ શકો એચઆરએફની અંદર લખ્યું છે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આપણે લખ્યું છે જાવા સ્ક્રિપ્ટ ત્યાર પછી આપણે કોલન લખ્યું અને ત્યાર પછી આપણે એલર્ટ નામનું એક ફંક્શન કોલ કરાયું અને એને આપણે જસ્ટ એક જ વર્ડ મોકલ્યો છે હેલો એ હેલો બાર દેખાવવું જોઈએ તો હવે આટલો જ નાનો પ્રોગ્રામ છે એચટીએમએલથી શરૂ થાય છે એચ ટીએમએલ પૂરો થાય છે વગેરે બધી બાબતો જે છે એ ઓલરેડી આપણે આગળ શીખી ગયા છે એટલે જે એચટીએમએલ સીએસએસમાં શીખી ગયા છે એ બધી બાબતો અહીંયા રિપીટ નથી કરતો હું તમને સીધું જાવા સ્ક્રીપ્ટની બાબતો બતાવું છું તો ડાયરેક્ટલી આપણે જાવા અહીંયા લખેલી છે ત્યાર પછી અહીંયા સેમી આપેલું છે તો હવે આટલી જાવા સ્ક્રીપ્ટ આપણે લખી અને મારે રન કરવું એટલે આપણે સીધું રન કમાન્ડની અંદર જઈ ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં પણ જોઈ શકીએ છીએ એટલે નોટપેટ જો પ્લસ પ્લસ તમારી પાસે હોય તો તમે રનમાં જઈ અને આઈઈમાં પણ જોઈ શકો ક્રોમમાં પણ જોઈ શકો ફાયરફોક્સમાં પણ જઈ શકો જેટલા પણ બ્રાઉઝર તમારા ઇન્સ્ટોલ હશે એમાં તમે જોઈ શકો જો તમે નોટપેટ પ્લસ પ્લસની અંદર ના જોતા હોય તો પછી તમારે એને સેવ કરી દેવાનું રહેશે અને ત્યાર પછી આ રીતના વિન્ડોઝ એક્સપ્લોરર છે એ વિન્ડોઝ એક્સપ્લોરરની અંદર જઈ અને વિન્ડોઝ એક્સપ્લોરરની અંદર તમારે આ જે બટન છે એની પરંતુ તમે ડાયરેક્ટલી ડબલ ક્લિક આપશો અથવા તો તમે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી ઓપન વિથમાં જઈ અને તમે અહીંયાથી કરી શકો કે ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં જોવું છે ગૂગલ ક્રોમમાં જોવું છે કે ફાયરફોક્સમાં જોવું છે તો આ બધી બાબતો આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છે પણ ફરી વખત તમને યાદ કરાવી દઉં છું કે આ રીતે આપણે નોટપેડ પ્લસ પ્લસ વાપરીએ છીએ આ એક પ્રોગ્રામ જે આપણે લખ્યો એને આપણે રન કરીને જોઈએ તો રન કરી લોન્ચ ઇન આઈ કરીશું એટલે ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં આપણે પહેલાં જોઈશું અને ત્યાર પછી આપણે ક્રોમમાં જોઈશું જોકે ક્રોમ અને ફાયરફોક્સની અંદર બધા જ પ્રોગ્રામ બરાબર ચાલતા હોય છે અને એટલા માટે એને ચેક કરવાની ઓછી જરૂર પડે છે પણ ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં ચેક કરવાની વધારે જરૂર પડે છે એટલે ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં એક વખત જો ચાલે છે તો આ બેની અંદર ચાલવાના છે જેવું આપણે માની લઈ શકીએ છીએ અને એટલા માટે આપણે બધા પ્રોગ્રામ જે છે એ ઇન્ટરનેટ એક્સપ્લોરરની અંદર ચેક કરીએ છીએ તો હવે આઈની અંદર આપણે ચેક કરવું તો હું જેવું ક્લિક આપીશ એટલે તમને જોવા મળશે કે ઇન્ટરનેટ એક્સપ્લોરર અહીંયા ચાલુ થઈ ગયેલું મને જોવા મળે છે અને તરત જ પ્રોગ્રામ રન થઈ ગયેલો જોવા મળે છે પણ કદાચ તમારા આઈની અંદર આ રીતે રન ના થાય એનું કારણ એ હોઈ શકે કે જે જાવા સ્ક્રિપ્ટ છે એ લોક કરી લ્યો તો એ જો આપણે જોઈએ એ પહેલાં આપણે જોઈ લઈએ કે અહીંયા આપણે જે આટલો પ્રોગ્રામ લખ્યો છે એનાથી આ એ એચ એચઆરઇફથી અહીંયા એક આ ક્લિક હિયર શબ્દ આવી જાય છે અને હું જેવું ક્લિક હિયર શબ્દ પર ક્લિક કરું છું એટલે મને તરત જ અહીંયા એક મેસેજ આપે છે કે એલાઉ બ્લોક કન્ટેન્ટ માટે આ મેસેજ એટલા માટે આપે છે કે ઇન્ટરનેટ એક્સપ્લોરની અંદર બાય ડિફોલ્ટ જાવા સ્ક્રિપ્ટ બંધ હોય છે એટલે જાવા સ્ક્રિપ્ટ વાપરી નથી શકાતી તો તમારે દર વખતે આને એલાઉ કન્ટેન્ટ એલાઉ કન્ટેન્ટ કરીને પણ તમે જોઈ શકો કે કેવું દેખાશે પણ આવું દર વખતે આપણે ધારો કે હું અહીંયા એલાઉ કન્ટેન્ટ પર ક્લિક કરીશ તો મને કન્ટેન્ટ જોવા મળશે અને ત્યાર પછી હું ક્લિક કરીશ તો મને જોવા મળશે કે આ એલર્ટ બોક્સથી હેલો આવી ગયેલું તમને જોવા મળે અહીંયા જે આપણે હેલો લખેલો હતું એ અહીંયા આ જે એલર્ટ બોક્સ છે એ એલર્ટ બોક્સથી અહીંયા દેખાયું પણ આવું દર વખતે આપણે આવું પેલું એલાઉ કન્ટેન્ટ ના કરવું પડે એટલા માટે યાદ રાખવાની જરૂર છે આપણે ગેરઆઇકોનમાં જઈએ અને ઇન્ટરનેટ ઓપ્શન્સની અંદર જતા રહીએ એડવાન્સ સ્ટેપની અંદર જઈએ અને એડવાન્સ સ્ટેપને આમ તમે નીચે લેશો તો અહીંયા સિક્યોરિટીવાળું જોવા મળશે અને સિક્યોરિટીની અંદર તમારા પહેલાં જે બે બાબતો છે એલાઉ એક્ટિવ કન્ટેન્ટ એને તમારે ક્લિક કરી દેવાની રહેશે અને એલાવ એક્ટિવ કન્ટેન્ટ ફ્રોમ માય કોમ્પ્યુટર એને પણ ક્લિક કરી દેવાનું રહેશે એટલે આ બંને જે છે એ તમે જો સિલેક્ટ કરી દેશો તો ત્યાર પછી ઇન્ટરનેટ એક્સપ્લોરરની અંદર તમને બધી બાબતો આસાનીથી જોઈ શકાશે તો તમે ઓકે પર ક્લિક આપી દેશો એટલે આ સેટ થઈ જશે એટલે હવે હું જેટલી પણ વાર અને ચાલુ કરીશ મને કશું પૂછવામાં નહીં આવે જેમ કે હું જે આ એમાં ચાલુ કરીશ તો ક્લિક કરીશ તરત જ મને આ રીતના મેસેજ જોવા મળશે એટલે જો તમે ઇન્ટરનેટ એક્સપ્લોરર વાપરતા હોય તો એક વખત આ સેટિંગ કરી દેવું જરૂરી છે જો તમે ગૂગલ ક્રોમ વાપરતા એટલે કે હું રનની અંદર જઈ લોન્ચ ઇન ક્રોમ કરું છું ક્રોમની અંદર પણ એ જ રીતનું સેટિંગ છે પણ ક્રોમની અંદર જાવા સ્ક્રિપ્ટ ઓલરેડી ઓન જ હોય છે અને એટલા માટે આપણે ઓન કરવાની જરૂર નથી રહેતી પણ જો કોઈ કોઈએ ઇન્ટન્સપૂર્વક બંધ કરી હોય તો પછી આપણે અહીંયા જે એનું મેનુ છે એની અંદર જઈ સેટિંગ્સમાં જઈશું સેટિંગ્સની અંદર અહીંયા તમે નીચે જોશો તો શો એડવાન્સ સેટિંગ છે એની અંદર આપણે જઈશું એની અંદર આપણે જોઈએ અહીં કન્ટેન્ટ સેટિંગ જોવા મળે છે કન્ટેન્ટ સેટિંગમાં જઈશું અને એની અંદર અહીંયા જોવા મળશે જાવાસ્કિપમાં એલાવ ઓલ સાઇટ ટુ રન જાવા સ્કિપ રેકમેન્ડેડ છે પણ જો કોઈએ આને અહીંથી બંધ કરી દીધું હોય તો તમારે એમાં જાવા નહીં ચાલતી હોય એટલે આને ઓન કરી દેવું જરૂર છે એટલે ઓલવેઝ ઓન રાખી પછી આપણે ડન કરી દઈશું પછી આને ક્લોઝ કરી દઈશું તો બધી બાબતો અહીંયા ચાલશે બરાબર કેમ કે હું જેવું ક્લિક આપીશ એટલે મને આ રીતનું મેસેજ બોક્સ જોવા મળશે કે જેની અંદર અહીંયા હેલો લખેલું છે તો આપણે ઓકે કરીશું એટલે આપણે બંધ થઈ ગયેલું જોવા મળશે તો આ રીતે આપણે પહેલો પ્રોગ્રામ જોયો આપણે કે જાવા સ્ક્રિપ્ટને આપણે જે લિંક છે એ લિંકની અંદર ડાયરેક્ટલી આ રીતે લખી શકીએ છીએ જાવા સ્ક્રિપ્ટ કીવર્ડથી જાવા સ્ક્રિપ્ટ લખીશું કોલન આપીશું અને એલર્ટ કે પછી જે બી પ્રોગ્રામ આપણે લખવું હોય નાનો પ્રોગ્રામ હોય તો આપણે આ રીતે લખી શકીએ એ પ્રોગ્રામ આપણે અહીંયા લખીશું પણ આપણે એક વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે દરેક બ્રાઉઝર છે એ અલગ અલગ રીતે બતાવે છે એટલે તમે અહીંયા જોયું હશે કે અહીંયા હું રન કરું છું હું આઈની અંદર ચાલુ કરું છું અને ક્લિક કરું છું તો મને આ રીતનો મેસેજ બોક્સ જોવા મળે છે પણ જો હું ક્રોમની અંદર ચાલુ કરું છું તો ક્રોમની અંદર મને આ રીતનો મેસેજ બોક્સ જોવા મળે છે અને એ જ રીતે જો હું ફાયરફોક્સમાં ચાલુ કરું છું તો ફાયરફોક્સની અંદર પણ મને આ રીતનું બોક્સ જોવા મળે છે તો દરેકની અંદર અલગ અલગ બોક્સ વગેરે જે છે એ જોવા મળશે તમને પણ જેનો પ્રોગ્રામ લખવાની સ્ટાઇલ છે એ બધામાં સરખી જ છે તો દરેકે દરેક બ્રાઉઝરની અંદર ચેક કરવું એ જરૂરી છે દરેક બ્રાઉઝરમાં થોડી થોડી બાબતો અલગ પડે છે જે બાબતો મેં પણ અહીંયા બતાવેલી છે તો તમને એ બધી બાબતો ખ્યાલ આવતો જશે તો આ પહેલી બાબત જોઈ હવે આપણે બીજી બાબત જોઈએ અને એ બીજા એક્ઝામ્પલની અંદર જોઈએ બીજા એક્ઝામ્પલની અંદર આપણે જોયું છે કે ઇન્સાઈડ ટેગમાં આપણે લખી શકીએ છીએ એચઆરઇફની અંદર નહીં પણ ટેગની અંદર પણ આપણે લખી શકીએ ધારો કે આપણે અહીંયા એક ફોર્મ લીધેલું છે અને એ ફોર્મની અંદર આપણે એક બટન માટેનું ઇનપુટ લીધેલું છે કે ઇનપુટ ટાઇપ બટન હવે આ બધી બાબતો ઓલરેડી આપણે આગલા ટૂટોરિયલની અંદર શીખી ગયા છે કે ઓન ક્લિક વગેરે આપણે વાપરતા હતા તો એ અહીંયા ઓન ક્લિક જ્યારે થાય આ બટનની ઉપર જ્યારે ક્લિક થાય ત્યારે આપણે એલર્ટ બોક્સ જોઈતું હોય તો ડાયરેક્ટલી આપણે ઓન ક્લિકની અંદર અહીંયા આપણે આ રીતે એલર્ટ લખી શકીએ એલર્ટ અને એની અંદર આપણે જે શબ્દ બહાર દેખાવ હોય એ આપણે અહીંયા લખી શકીએ આપણે વાક્ય પણ આખું લખી શકીએ પણ આપણે અત્યારે એકલું ખાલી હેલો લખેલું છે તો હેલો લખેલું અહીંયા જોવા મળશે હવે હું આ જો પ્રોગ્રામને રન કરીશ આઈ એની અંદર તો તમને જોવા મળશે કે અહીંયા એક બટન જોવા મળે છે લિંકને બદલે અને એ બટનને હું જેવું ક્લિક કરું છું એટલે મને એક એલર્ટ બોક્સ જોવા મળે છે હેલો નામનું અને એ જ રીતે જો હું ગૂગલ ક્રોમની અંદર જોઈશ તો ગૂગલ ક્રોમની અંદર પણ અહીંયા બટન જોવા મળે છે અને આ રીતના આપણને જોવા મળે છે આ બીજી રીત થઈ કે આપણે ટેગની અંદર ઓન ક્લિક ઇવેન્ટની અંદર પણ લખી શકીએ હવે આ ઇવેન્ટ વગેરે બધું શું છે એ બધું આપણે પાછળથી જોયેલું છે અને એટલા માટે અત્યારે આપણે વધારેની ચર્ચા નથી કરતા પણ જ્યારે આ બટનની ઉપર ક્લિક થાય ત્યારે આ પ્રોગ્રામ આપ મેળે રન થઈ જશે કે જે જાવા સ્ક્રિપ્ટનો પ્રોગ્રામ છે અહીંયા આપણે જાવા સ્ક્રિપ્ટ વગેરે કશું લખવાની જરૂર નથી રહેતી પણ આપણે ડાયરેક્ટલી આ રીતે પ્રોગ્રામ લખી શકીએ છીએ કોઈપણ ફંક્શનને આપણે કોલ કરી શકીએ છીએ એટલે આ બીજી રીત થઈ ત્યાર પછી જો આપણે ત્રીજી રીત જોઈએ તો એ એમ્બેડેડ કરવાની રહે છે સ્ક્રિપ્ટને અને એ સ્ક્રિપ્ટ ટેગથી આપણે કરવાની રહે છે તો આ રીત પણ વધારે વપરાય છે જો કે જે પહેલી બે રીત આપણે જોઈ ગયા એ પહેલી બે રીત બહુ ઓછી વપરાય છે કારણ કે એક લાઇનના કે એનાથી નાના પ્રોગ્રામ હોય તો જ આપણે એ રીતે વાપરીએ છીએ પણ ભાગે આ રીત અને એના પછી ની આપણે જે ફાઇલવાળી રીત જોઈશું એ સૌથી વધારે વપરાય છે તો એમ્બેડ જે કરવાની બાબત છે સ્ક્રિપ્ટ ટેગની અંદર એની અંદર આપણે શું કરીએ છીએ તો કે આપણે હેડ સેક્શનની અંદર એક સ્ક્રિપ્ટ ટેગ લખીએ છીએ અહીંયા આપણે જોઈશું કે સ્ક્રિપ્ટ અને સ્લેશ સ્ક્રિપ્ટ અહીંયા આપણે જોવા મળે છે કે જેની અંદર આપણે ટાઈપ લખ્યું છે કે ટેક્સ્ટ જાવા સ્ક્રિપ્ટ આ જે પ્રોગ્રામ છે એ જાવા સ્ક્રિપ્ટમાં છે જોકે હવે આ એસટીએમએલ ફાઇવમાં આ લખવાની જરૂર નથી એનું કારણ એ છે કારણ કે હવે સ્ટાન્ડર્ડ જે સ્ક્રિપ્ટ છે એ જાવા સ્ક્રિપ્ટ જ થઈ ગઈ છે પહેલાં વીબી સ્ક્રિપ્ટ અને સીજીઆઈ સ્ક્રિપ્ટ વગેરે ચાલતી હતી પણ હવે ઓલરેડી આઉટડેટેડ થઈ ગઈ છે અને એટલા માટે એ બધી સ્ક્રિપ્ટ નહીં ચાલતી હોવાને કારણે બધા બ્રાઉઝરે હવે ઓટોમેટિકલી જે સ્ક્રિપ્ટ છે એને જાવા સ્ક્રિપ્ટ જ માની લે છે એટલે આટલો જે શબ્દ છે એ તમે નહીં લખો એટલે એટલું સ્ક્રિપ્ટ લખશો તો પણ ચાલશે પણ આપણે જૂના બ્રાઉઝરની માટે આ અહીંયા લખીએ અને આપણા પોતાના સમજણ માટે પણ લખીએ તો વધારે સારું રહેશે તો અહીંયા આપણે એક નાનો પ્રોગ્રામ લખ્યો છે તો અહીંયા આપણે શું કર્યું કે એ જ એલર્ટ બોક્સને આપણે ઓપન કરવાની કોશિશ કરીએ છીએ અને એ જ રીતે બટનની અંદર પણ અહીંયા આપણે પહેલાં આ આટલો પ્રોગ્રામ ડાયરેક્ટલી અહીં લખી દેતા હતા ઓન ક્લિકની ઉપર જ પણ એ ઓન ક્લિકની ઉપર આપણે એ નથી લખતા પણ આપણે ઓન ક્લિકની ઉપર આપણે એક ફંક્શન કોલ કરાયું છે માય ફન નામનું હવે જો તમે ઓલરેડી એનસીસી વગેરે જાણતા હોય તો ફંક્શન શું છે ફંક્શન કોલિંગ કઈ રીતે કરવું એને કઈ રીતે વેરિયેબલ મોકલવાય એ બધું તમે જાણતા જ હશો પણ જો તમે ના જાણતા હોય તો અત્યારે એની ચિંતા ના કરશો કારણ કે આપણે એની પાછળથી પણ થોડી ચર્ચા કરેલી છે કે કઈ રીતે આપણે ફંક્શન વગેરે લખી શકીએ અને ફંક્શન આપણે આર્ગ્યુમેન્ટ વગેરે પાસિંગ કરી શકીએ પણ જો તમને ખ્યાલ હોય તો તમને ખબર પડશે કે આ ફંક્શન આપણે લખેલું છે એટલે ફંક્શન કોલ કરાયેલું છે અને એ અહીંયા જાય છે પ્રોગ્રામ અને આ ફંક્શન આપણે આખી ડેફિનેશન લખેલી છે એટલે આ માય ફંક્શન બોલાવીએ છે અને એની અંદર અત્યારે આપણે એક જ લાઈન લખી છે પણ એક લાઇનને બદલે આપણે એક હજાર લાઇનનો મોટો પ્રોગ્રામ લખ્યો હોય તો પણ એ રન થશે એટલે જ્યારે મોટા પ્રોગ્રામ હોય ત્યારે આપણે આ રીતે લખવાની જરૂર પડે છે આ જે પ્રોગ્રામ છે આપણે ડાયરેક્ટ અહીંયા લખતા હતા એવું આપણે નથી લખતા આ તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે સ્ક્રિપ્ટ ટેગની અંદર આપણે લખીએ છીએ સ્ક્રિપ્ટ અને સ્લેશ સ્ક્રિપ્ટ કરીને એની અંદર આપણે એક ફંક્શન શબ્દ છે કીવર્ડ છે ફંક્શન લખવાનો ત્યાર પછી માય ફંક્શન આપણે લખીએ છીએ માય ફંક્શન એ આપણો પોતાનો શબ્દ છે એટલે જો કે આપણે ફંક્શનવાળા ચેપ્ટરની અંદર આ બધી બાબતો વધારે સમજીશું અત્યારે ફક્ત આપણે એટલું સમજીએ કે સ્ક્રિપ્ટ ટેગની અંદર પણ આપણે આ રીતે લખી શકીએ છીએ હવે જો આ પ્રોગ્રામને હું રન કરીશ આ એની અંદર તો પણ તમને જોવા મળશે કે પહેલાં જે આગળનો પ્રોગ્રામ હતો એના જેમ જ રન થાય છે એક બટન આવે છે ક્લિક કરીશું એલર્ટ બોક્સ છે એ જોવા મળે છે તો પ્રોગ્રામ એક સરખી રીતે જ વર્ક કરે છે પણ એની લખવાની જે સ્ટાઇલ છે એ જુદી જુદી છે તો આ ત્રીજી સ્ટાઇલ આપણે જોઈએ કે જે આપણે સ્ક્રિપ્ટ ટેગથી લખીએ છીએ આવી રીત પણ ઘણી વપરાય છે ને આ આખા ટુટોરિયલ દરમિયાન આપણે આ સ્ક્રિપ્ટ ટેગથી જ બધી બાબતો જોયેલી છે કેમ કારણ કે અહીંયા લખેલું અને આ સમજાવવામાં પણ મને આસાની રહે કે આ જેવો અહીંયાથી ફંક્શન કોલ થાય છે અને આ ફંક્શન કોલ થાય છે એવું સમજાવવામાં આસાની રહે એટલા માટે બધા બાબતો આપણે સ્ક્રિપ્ટ ટેગથી લખેલું છે પણ જે આ ચોથી રીત જે છે એ વધારે વપરાય છે એટલે આપણે આને બંધ કરીએ અને ચોથી રીત જોઈશું ચોથી રીત જે છે એ લિંક કરવાની બાબત છે કે આપણે જીએસ ફાઇલ એટલે કે જાવા સ્ક્રીપ્ટની ફાઇલ છે પ્રોગ્રામ ફાઇલ આખી એને આપણે લિંક કરીએ છીએ આપણા એચ ડોક્યુમેન્ટની સાથે તો હવે આ એચટીએમએલ ડોક્યુમેન્ટની સાથે અહીંયા તમને જોવા મળશે કે કોઈ જાવા સ્ક્રીપ્ટનો પ્રોગ્રામ લખેલો નથી પણ અહીંયા આપણે શું લખ્યું છે કે સ્ક્રિપ્ટ ટેગ લખ્યો છે હેડની અંદર એની અંદર આપણે લખ્યું કે ટાઈપ જાવા સ્ક્રિપ્ટ હશે અને સોર્સ લખ્યું એસઆરસીનો મતલબ થાય છે સોર્સ ક્યાંથી આ જ આવા સ્ક્રિપ્ટ મેળવવાની તો જેએસ ફોલ્ડરની અંદરથી માય સ્ક્રિપ્ટ નામની જેએસ ફાઇલ આપણે કોલ કરવાની છે તો હવે આ ફાઇલ પહેલાં આપણે સાથે ઓપન કરીએ તો જો તમે એક્ઝામ્પલ ફોલ્ડરની અંદર જોશો તો અહીંયા એક જેએસ નામનું ફોલ્ડર છે એની અંદર એક આ જેએસ નામનું ફોલ્ડર તમને જોવા મળે છે જેએસ ફોલ્ડરને હું ડબલ ક્લિક કરીશ તમને આ બધી અલગ અલગ સ્ક્રિપ્ટ જોવા મળે છે આ બધા એક્ઝામ્પલની અંદર આપણને આ બધી સ્ક્રિપ્ટ કામ લાગશે પણ એમાંની જે પહેલી સ્ક્રિપ્ટ આપણે જોવા માગીએ છીએ આ જોવા માગીએ છીએ માય સ્ક્રિપ્ટ ડોટ જેએસ તો હવે અહીંયા મેં ઓલરેડી મારા વિન્ડોઝની અંદર એવું ચાલુ કરીને રાખેલું છે કે મને એક્સટેન્શન પણ દેખાય એટલા માટે મને અહીંયા જેએસ એસ એક્સટેન્શન દેખાય છે જો તમારામાં જે એસ એક્સટેન્શન ના દેખાતું હોય આનો જે પહેલાં ભાગનો વિડીયો છે એની અંદર બતાવ્યું છે કે કઈ રીતે એ એક્સટેન્શન વગેરે ઓપન કરવું તો એ તમે કરી લઈ શકો તો આપણે પહેલાં જે જે એસ ફાઇલ છે એને પણ ઓપન કરીશું એટલે આપણે એની પર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું એડિટ વિથ નોટ પેટ કરીશું એટલે એ પણ અહીંયા ખુલી જશે તો હવે તમને જોવા મળશે કે જે એના આગલા પ્રોગ્રામ હતો એટલું જ ફંક્શન આપણે અહીંયા લખેલું છે પણ આ ફાઇલની અંદર આપણે એક્સ્ટેન્શન આપ્યું છે માય સ્ક્રિપ્ટ અથવા તમે કોઈ પણ નામ લખી શકો ધારો હું અજય પણ લખી શકું કે અજય ડોટ જે એસ જે એસ એ જાવા સ્ક્રીપ્ટનું એક્સટેન્શન છે એટલે આપણે ડોટ જેએસ આપવું જરૂરી છે હવે જો કે મેં એના પહેલાં પાર્ટની અંદર ઓલરેડી બતાવ્યું છે કે કઈ રીતે આપણે એચટીએમએલ લખવું અને એ જ રીતે આપણે લખીએ છીએ કે જ્યારે આપણે આ ફાઇલ લખીએ ત્યારે ફાઇલમાં જઈ અને આપણે અત્યારે સેવ ઓલરેડી કરેલું છે આપણે સેવ એસ કરીએ પણ સેવ કરીશું ત્યારે અહીંયા આપણે એ જેએસ એક્સટેન્શન આપવાનું રહેશે અને યાદ રાખવાનું રહેશે કે જ્યારે આપણે પહેલી વખત લખીએ ત્યારે અહીંયા આપણે ઓલ ટાઈપની અંદર જતા રહીએ જો ઓલ ટાઈપની અંદર નહીં ગયા હોય તો જેએસ ડોટ ટીએક્સ ટી એવું એક્સટેન્શન આવી જશે ને એવું ના થાય એટલે આપણે માયસ્ક્રિપ્ટ ડોટ જેએસ લખીએ અહીંયા ઓલ ટાઈપ લઈ અને પછી સે ઉપર ક્લિક આપીશું એટલે આ રીતે આપણે આપણી એક ફાઇલ લખી લઈશું તો હવે આ ફાઇલ આપણે લખીએ છીએ એની અંદર પણ અત્યારે આપણે ફક્ત એક એલર્ટ બોક્સ જ આપણે જોવા માંગીએ છીએ એટલે આ સ્ક્રિપ્ટ આપણે આ લખેલી છે એટલે આ ફાઇલ છે એ ફાઇલને આપણે આ આપણી એચ ટીએમએલ ફાઇલની સાથે લિંક કરીએ છીએ તો એ લિંક કરવા માટે આ કમાન્ડ આપણે લખેલો છે કે જેએસ ફોલ્ડરની અંદર માય સ્ક્રિપ્ટ હશે જો તમારો જીએસ ફોલ્ડરની અંદર ના હોય તો પછી તમારે આ જેએસ અને સ્લેશ લખવાની જરૂર રહેતી નથી અથવા કોઈ બીજા ફોલ્ડરની અંદર હોય તો એ ફોલ્ડરનું નામ તમારે અહીંયા લખવાનું રહે છે માયસ્ક્રિપ્ટ ડોટ જીએસ ફાઇલ આની સાથે કનેક્ટ થઈ જશે અને ત્યાર પછી નીચેનો પ્રોગ્રામ છે એના આગળના પ્રોગ્રામ જેવો છે એટલે આપણે જ્યારે ઓન ક્લિક કરીશું કે બટનની ઉપર ક્લિક થશે ત્યારે માય ફંક્શન એ માંગશે પણ અહીંયા કોઈ જગ્યાએ આટલા પ્રોગ્રામની અંદર એને માય ફંક્શન દેખાશે નહીં એટલે એ આ સોર્સમાં જશે આ જેએસ ફાઇલમાં જશે એટલે અહીંયા જઈ અને આ ફાઇલની અંદર એને આ માય ફંક્શન મળી જશે અને એ ફંક્શનને અંદર જેટલી પણ લાઇન હશે એ બધી લાઇન રન કરી અને એ પ્રમાણેનો પ્રોગ્રામ આખો રન કરી અને ત્યાર પછી એ ફરી પાછું આ એચટીએમએલ ફાઇલની અંદર આવી જશે તો આટલી બાબતો થશે તો હવે હું અને રન કરીશ તો તમને રનની અંદર સરખું જ દેખાશે આપણને એક બટન જોવા મળે છે ક્લિક કરીશું એલર્ટ મેસેજ જોવા મળે છે અને ઓકે કરીશું એટલે એ એલર્ટ મેસેજ બંધ થઈ જશે તો આ પહેલાં વિડીયોની અંદર આપણે એ જોવા માંગતા હતા કે અલગ અલગ કઈ ચાર રીતોએ જાવા સ્ક્રિપ્ટ લખી શકીએ છીએ એમાંની આજે છેલ્લી બે રીત આપણે જોઈ એ વધારે વપરાય છે એટલે હું ફરી પાછું ત્રણ નંબરનો જો એક્ઝામ્પલ ઓપન કરું તો તમને બતાવું કે ત્રણ નંબરના એક્ઝામ્પલની અંદર આપણે જોયું તો આ આપણે યાદ રાખવાનું છે કે આપણે ડાયરેક્ટલી અહીંયા સ્ક્રિપ્ટ ટેગથી લખીશું સ્ક્રીપ્ટ ટેગની અંદર આપણે આખો પ્રોગ્રામ લખીશું પણ જો આપણે અહીંયા બહુ મોટો પ્રોગ્રામ હોય અને જ્યારે આપણે એકચ્યુઅલમાં કોઈ કામ કરતા મોટી વેબસાઇટ બનાવતા હોય ત્યારે જરૂરી છે કે આપણે બધું જ વેબ પેજની અંદર ના લખીએ પણ જીએસ ફાઇલની અંદર લખીએ કારણ કે ઘણી બધી એચડીએમએલ ફાઇલની સાથે જાવા સ્ક્રિપ્ટ આપણે કનેક્ટ કરી શકીએ જો આ રીતે તમે લખેલી હશે એટલે સ્ક્રિપ્ટ કંઈ લખેલી હશે તો આ ફક્ત એક જ પેજની સાથે કનેક્ટેડ છે જ્યારે કે આ ફાઇલમાં આપણે બીજા દસ ફંક્શન હોઈ શકે અને એ દસ ફંક્શન અલગ અલગ પેજને કનેક્ટ થતા હોય એવું પણ આપણે કરી શકીએ અને એટલા માટે આ રીત જે છે છેલ્લી રીત એ વધારે વાપરીએ છીએ પણ સમજાવવામાં આસાની રહે એટલા માટે આખા ટ્યુટોરિયલમાં મેં આ સ્ક્રિપ્ટ ટેકથી જ બતાવ્યું છે પણ આ જ્યારે એકચ્યુઅલ પ્રોગ્રામિંગ આપણે કરતા હોઈએ ત્યારે આપણે આ રીત કરવાની જરૂર પડશે કે આપણે જેએસ ફાઇલ બનાવીશું એની અંદર બધા ફંક્શન આપણે લખી દઈશું અને એ જીએસ ફાઇલને સ્ક્રિપ્ટ ટેકથી સોર્સ લઈ અને આપણે કનેક્ટ કરી દઈશું આપણા એચ ટીએમએલની સાથે તો આશા છે કે તમને ચારે ચાર રીત ખબર પડી ગઈ હશે હું તમને વિનંતી કરું છું કે મારી આ જે બધી ફાઇલો છે એ ફાઇલો ફક્ત તમે જોવાના પર્પઝથી વાપરો પણ તમે તમારી પોતાની ફાઇલ દરેક બનાવો કારણ કે જ્યાં સુધી તમે પોતે ટાઈપ નહીં કરો ત્યાં સુધી તમને ખ્યાલ નહીં આવે કે આની અંદર શું પ્રોબ્લેમ થાય છે અને બીજી જે નાની નાની બાબતો જે છે એ તમને ત્યારે જ ખ્યાલ આવશે જો તમે પોતે લખશો એટલે જો તમે ફક્ત મારી આ ફાઇલ ઓપન કરી અને આ રીતે રન કરીને જોયા કરશો તો એનાથી તમને ફાયદો નહીં થાય અને એટલા માટે હું તમને ફરી ફરી વિનંતી કરું છું કે તમે પોતે દરેક ફાઇલને આ રીતે બનાવો અહીંયાથી ફાઇલમાંથી જઈ અને ન્યૂ ફાઇલમાં જઈને ન્યૂ કરી અને અહીંયા તમે પ્રોગ્રામ લખતા પહેલાં જ અને અગાઉના ટ્યુટોરિયલ જે છે પાર્ટ વનનું ટુટોરિયલમાં મેં બતાવ્યું છે કે કઈ રીતે આ નોટપેડ વગેરે વાપરવું તો એની અંદર તમારે પહેલાં સેવ કરી દેવાનું રહેશે ને પછી આખો પ્રોગ્રામ લખવાનો રહેશે તો એ રીતે તમે દરેકે દરેક પ્રોગ્રામ લખો એ બહુ જરૂરી છે મને આશા છે કે તમે દરેક પ્રોગ્રામ લખીને ટાઈપ કરીને પછી જોશો અને એમાં પણ આ રીતે બધી વસ્તુ ઇન્ડેન્ટ આપીને લખશો તો તમને વધારે સારું પડશે ટેપકી આપીને બધી વસ્તુ અંદરથી આપણે લખતા જઈએ છીએ આ બધા રૂલ આપણે એનસીસીની અંદર પણ શીખી ગયા છે તો એ જ રૂલ અહીંયા આપણને લાગુ પડે છે તો એ બધા પ્રમાણે તમે આ પ્રોગ્રામ બનાવશો તો હવે આજના દિવસની અંદર આ બધા પ્રોગ્રામ ચારે ચાર પ્રોગ્રામ તમે બનાવી અને રન કરીને જુઓ કે જેથી તમને વધારે ખ્યાલ આવે કે કઈ રીતે જાવા સ્ક્રીપ્ટ અને એચટીએમએલ કામ કરે છે એ વિડિયો દેખને કે લઈએ આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है